अरे यार कड़क कचौड़ी कोनी के साहब। हेलो साहब। उबरे उबरे उबरे। अरे बेटा एक काम कर, अमने आप दे तू टेबल नंबर बे पर लस्सी ले जा अने पार नंबर पर दाट माखन नाखी ने। आ छे मनोहर भाई, પોતાના પિતા તરફથી વિરાસતમાં મળેલી હોટલને ખૂબ જ પ્રેમથી ચલાવતા આવ્યા છે। આમ તો શહેરમાં કાફી કલ્ચર ખૂબ વધી રહ્યું છે, પણ આમની માવા કચોરીની સુગંધ આજ પણ બધાને આજ હોટલમાં ખેંચી લાવે છે। એટલે જ તો કોઈ પણ સવારે લોકો તમને ત્યાં છાપા માંસતા, ચાની ચુસ્કી સાથે ચર્ચા કરતા, તો કેટલાક દીવાલ પર લટકતા અરીસાને જોઈને ઓફિસ જતા પહેલા છેલ્લી વખત માથે કાંસકો ફેરવતા નજરે પડે છે। પણ નસીબ અને સમયનો માર આપણા મનોરભાઈને કંઈક એવો પડ્યો કે પોતાની પત્નીની સારવાર માટે પોતાની હોટલ ગીરવે મૂકવી પડી, અને હપ્તા ના ભરી શકવાને કારણે હોટલ બહાર બેંક વાળાઓએ દિવાળીથી થોડા દિવસો પહેલા જ ફોર સેલનું બોર્ડ લગાવી દીધું। હવે તો ખરીદનાર પણ આવવા લાગ્યા હતા। ઠીક છે, વેચાતી દુકાનની ચિંતા દબાવીને મનોહરભાઈ આજે ઉત્સુક છે। દિવાળીનો દિવસ હતો અને થાળી બસ ખાસ મહેમાનો માટે સજાવવાની હતી। એમણે મોટું તપેલું કાઢ્યું જે જેટલું જૂનું થતું ગયું એટલું જ સ્વાદ આપતું ગયું, અને બધી વાનગીઓ એમણે જાતે જ બનાવી। હવે બસ એક ખાસ મહેમાનોની રાહ જોવાની હતી। હેપી દિવાળી। હેપી દિવાળી ઉજવણી અંદર છે, ભાગો જી। આવવામાં કોઈ મુશ્કેલી તો ના પડી? આભાર મનોહરભાઈ, આભાર આભાર। હવે આવતા વર્ષે આ બાળકો, અરે તમે આવતા વર્ષની ચિંતા છોડો ને, આવતા વર્ષે દિવાળી ઘરે મનાવશે, તમે અંદર આવો। સાચું કહ્યું મનોહરભાઈએ, ઉજવણી ઘરે જ થશે। અરે ભાઈ સાહેબ, કેમ કે હોટલ તો પોતાની ઓળખ ગુમાવી રહી હતી। એક સેકન્ડ સાહેબ, આ બૂટ શા માટે ઉતારી રહ્યા છો તમે? કાઢો કાઢો ભાઈ। અરે ભાઈ સાહેબ, લો માલિક આવી ગયા, તમે માલિકથી વાત કરો પ્લીઝ। નમસ્તે સર, જો આજે દિવાળીની સાંજ છે, અંદર બાળકો બેઠા છે, તો તમે મહેરબાની કરીને આ બોર્ડ કાલે ઉતરાવી લો તો સર, પ્લીઝ રિક્વેસ્ટ છે સર। પણ મનોહર કાકા, મને થયું કે દિવાળી પર નવું બોર્ડ લાગશે તો તમને વધારે ખુશી થશે। गुड्डू? गुड्डू नहीं काका, डॉक्टर गुलशन। नेकी नी रोशनी, ओ नेकी नी रोशनी, आ जग मजे फैलाओ शे। नेकी नी रोशनी, आ जग मजे फैलाओ शे। अंधारू तने क्यारे ना सताओ शे। अंधारू तने क्यारे ना सताओ। Kindness resides in all of us. We just have to find it for others. Spreading kindness since 1995 by providing quality medicines at affordable prices.